બનાસકાંઠામાં થરાદના ભોરોલ ગઢસીસર માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું. 10 થી 15 હેક્ટરમાં પાણી. 15 હેક્ટર જીરા ઉપર ફરી વળ્યું પાણી. પરમાર વણાજી સરીગાજીના ખેતરમાં પડ્યું ગાબડું. 30 ફૂટથી વધારે પડ્યું ગાબડું. 15 હેક્ટર જીરાના વાવેતર ઉપર પાણી ફરી વળ્યું. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના લીધે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો આવ્યો વારો. શિયાળુ સિઝનનો તૈયાર પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતોના થયા બેહાલ. બનાસકાંઠામાં રોજે રોજ કેનાલો તૂટવાના બનાવો આવી રહ્યા છે સામે. ખેતરોમાં પડેલો સૂકા ઘાસચારો સહિત ઉભેલો પાક નષ્ટ થયો. વારંવાર તૂટતી કેનાલોથી ખેડૂતો પરેશાન. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ. રાણાજી રતાજી ભોરોલ આજે મોડી રાત્રે ભોરોલ ડિસ્ટ્રીબ્યુટરમાં ગાબડું પડતો 20 ફૂટનું ગાબડું પડ્યું છે અને અત્યારે 15 એકરની અંદર જીરું, રાયડું, દિવેલા એવું જે વાવેતર કરેલું હતું એ બધું નષ્ટ થઈ ચૂક્યું છે. કારણ કે મોંઘા ભાવનું બિયારણ લાવી અને અમે લોકો આ ખેડૂતોએ બધાએ એનો પાક કર્યો હતો અને પાક પૂરેપૂરો પાક ઉપર આવ્યો હતો. જે કાચું સોનું કહેવાય એ જીરોનો જે વાવેતર કર્યું હતું અને અત્યારે કાચું સોનું પૂરું પાક ઉપર આવ્યું અને પાક ઉપર આવવાને ટોળે જ બેદરકારીને કારણે ભ્રષ્ટાચાર કર્યો અને આ ગાબડું પડ્યું એને કારણે ખેડૂતોને અત્યારે રોવાનો વારો આવ્યો છે. અને સરકાર શ્રી આગળ મારી વિનંતી છે કે આ લોકોને 15 એકરની અંદર પૂરેપૂરું વળતર મળવું જોઈએ. જો વળતર પૂરેપૂરું નહીં મળે તો અમે આગળ પગલું ભરીશું અને ઉપવાસ પણ કરીશું. કારણ કે આટલું 15 એકર જીરું અત્યારે બળીને સાફ થઈ ગયું છે. બરાબર, અત્યારે દરિયા મારફત જ દેખાય છે. અત્યારે જીરું નહીં દેખાતું, અત્યારે પાણી જ દેખાય છે 15 એકરની અંદર. બરાબર, એટલે સરકારશ્રી આગળ અને નેર અધિકારીઓ આગળ મારી ખાસ વિનંતી છે કે જો એમને વળતર પૂરેપૂરું નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવો ભ્રષ્ટાચાર ન કરે. કારણ કે વારે ઘડીએ ખેડૂતોને રોવાનો વારો આવે છે અને કોન્ટ્રાક્ટરો ગોજા ભરીને નીકળી ગયા છે, અત્યારે બેઠા મોજ કરે છે અને રોવાનો ખેડૂતોને વારો આવ્યો છે. આવું ન કરે અને સરકાર શ્રીને મારી અપીલ છે કે એમને પૂરેપૂરું 100% વળતર મળવું જોઈએ. આ સોના જેવો એક પાક હતો, જીરું જે પાક ઉપર આવ્યું હતું અત્યારે નષ્ટ થઈ ચૂક્યું છે. બરાબર, જો એમને વળતર નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. આ ખેડૂતોને વ્યાજે રૂપિયા લાવી અને અત્યારે આ પાક પૂરેપૂરો પાક ઉપર આવ્યો હતો અને અત્યારે નષ્ટ પામ્યો છે. એટલે મારી સરકાર શ્રી આગળ, કોન્ટ્રાક્ટર કે નેર અધિકારીઓ આગળ મને ખાસ વિનંતી કરું છું સાહેબ કે હું જે બોલું છું તે તમે સાંભળજો, કાન ખોલીને સાંભળજો. બેરા કાને રહેતા નહીં, નકા એનું પરિણામ તમારે ભોગવવું પડશે. જો એમને પૂરું વળતર 100% ન મળ્યું તો એમનું પરિણામ તમારે ભોગવવું. મારું નામ રાજપૂત વિક્રમસિંહ લખમણાજી, પરમાર, ગામ ભોરલ. હવે આ જુઓ કેનાલનું ગાબડું પડતા 15 થી 20 ફૂટ આ અમારું ખેતર છે અને આ રહ્યા અમારી નિયાર છે. અત્યારે આખું ખેતર દરિયા સમાન પડ્યું છે. એમ તો સરકારને માનવામાં ના આવતું હોય તો પણ આ જાતે તપાસ કરી શકે છે. અને સરકારી અધિકારીઓ જે નર્મદા કેનાલના એમને પણ વારંવાર રજૂઆતો કરેલ છે કે આ કેનાલનું કામ ભ્રષ્ટાચારનું થયેલું હોવાથી વારંવાર આ કેનાલમાં ગાબડા પડે છે. અને અત્યારે જો માનવામાં ના આવતો તો સરકારી અધિકારીઓ તાત્કાલિક આ એનો તપાસ કરાવે અને એમની જાતે એમનું આવીને નિરીક્ષણ કરે કે આ વાત સાચી છે કે ખોટી છે. અને જો આ કોમકાજ અને અત્યારે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. જીરા જેવો સોનાની લગડી કહેવાય જીરો જે અમે અત્યારે મહા મહેનતથી અને તૈયાર કરેલો છે. હવે જે એને પાણી પણ હવે છૂટી ગયા હતા અને જે દવાના ડોઝ પણ આપવાના હતા તે આપી ચૂક્યા હતા અને હવે જે અમારે ખાલી લેવાની તૈયારી માથે પાક આવેલો હતો ત્યારે આ પાકનો આ નષ્ટ સાફ કરી નાખ્યો છે. બરાબર, તો હવે સરકારશ્રીને પણ વિનંતી છે અને નર્મદાના કેનાલ અધિકારીઓને પણ વિનંતી છે કે જો તમને માનવામાં ના આવતું હોય તો તમે આવીને જાતે તપાસ કરી શકો છો. પણ આજે અત્યારે દરિયા સમાના 15 થી 20 એકર ખેતરો ભરેલા પડ્યા છે અને તમને વારંવાર રજૂઆતો કરેલ છે કે અત્યારે કેનાલનું કામકાજ થયેલું છે. બરાબર, તો એના માટે તમે તાત્કાલિક તપાસ કરાવો અને મહેરબાની કરીને આ ખેડૂતોને જે વળતર મળે એવી અમારે સરકાર આગળ પણ વિનંતી છે. જય જવાન. અત્યારે જય જવાનને અત્યારે દુઃખનો વારો આવી ગયો. એક બાજુ દિલ્હી ઉપર પણ અત્યારે ખેડૂતો જે ઢાઢના મરી રહ્યા છે અને અહીં પણ આ જુઓ તો તમે અત્યારે દેખે એવી પરિસ્થિતિ આ કેનાલ ફાટવાથી થઈ છે અને વ્યાજે માણસોએ પૈસા લાવી અને અત્યારે આનું કામ કરેલું છે. હવે જીરાનો પાક સર્વ નષ્ટ થઈ ગયો છે એવી મારી વિનંતી છે સરકારશ્રીને અને નર્મદાના કેનાલ અધિકારીઓને. જય